બોટાદ જિલ્લાના રંગપર ગામે ગૌચરની જમીન ખાલી કરાવવાના મુદ્દે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોટાદ તાલુકાના રંગપુર ગામે 156 હેક્ટર એટલે કે અંદાજિત 1000 વીઘા જેટલી જમીન માલઢોરને ચરાવવા માટે સરકારશ્રી દ્વારા ફાળવેલ છે। આ ગૌચરની જમીનો પર અનેક ખેડૂતો અને માથાભારે તત્વો દ્વારા દબાણ કરી માલઢોરને ચરાવવાની ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો હોય ત્યારે રંગપર ગામના માલધારીઓ આજે એકત્ર થઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી જમીન ખુલ્લી કરાવવા માટે માંગણી કરવામાં આવી હતી। જો નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ માલધારીઓએ જણાવ્યું હતું। આવેદન પત્ર એ માટે દેવામાં આવ્યા છીએ કે અમારે ગામ રંગપર ની અંદર ગૌસર છે 999 વીઘા। એ 99 વીઘામાં કોઈ જાતની અત્યારે જમીન અત્યારે ખાલી છે નહીં। અમારા ગામનું કોઈ ગૌસર અત્યારે ખાલી નથી। અમારા માલઢોર નહીં હોય તો 700 થી 800 ગાયું છે, તો ગાયો અમારે અત્યારે ક્યાં લઈ જવી? અત્યારે આટલું બધું ગૌસર અમારું દબાણ છે, તો આવેદન પત્ર એ કે અમારું આ ગૌસર છે અત્યારે તમે ઝડપથી ઝડપ ખાલી કરાવો। અત્યારે કોઈ સુવિધા નથી ગાયો માટે કે તમે આ લોકો આયા કોઈ સાહેબ કાર્યવાહી હાથમાં લેતા નથી। 2018 થી કે 2022 સુધી અમે ઘણી બધી આવેદન પત્ર આપી ગયા છીએ, પણ કોઈ એવું હજી નથી આવ્યું કે આ તમારું ગૌસર અમે ખાલી કરાવી। સરપંચને પણ અમે કીધું તો સરપંચ હજી પણ એક કોઈ કાર્યવાહી હાથમાં લીધી નથી। તો સાહેબજનોને એટલું જણાવવાનું છે કે આ ગૌસર બાબતથી તમે આની કાર્યવાહી હાથમાં પકડો અને ગૌસર જલ્દીથી જલ્દી તમે ખાલી કરો। મારું નામ ભવાનભાઈ ગભાભાઈ જોગરાણા, ગામ રંગપર, જિલ્લો તાલુકો બોટાદ। અમારા ગામમાં 999 વીઘા ગૌસર છે, એમાં એક પણ વીઘો ગૌસર ભો ખાલી નથી। અત્યારે ગામના ગોઈન્દ્રોએ પણ રવા દીધો નથી, કોઈ પણ જગ્યાએ ગાય રોડ હેઠી ઉતરે એવું નથી। અને સરપંચશ્રી કે ગામના સભ્યો કોઈ એમ નથી કહેતા કે આ ગૌસર ખાલી કરાવો। 2018 થી આવડા કેસ લડતા આવી છે, આયોજન પત્રો ઉપર આપતા જ આવી, એક દ્વારા કોઈ અમને એનો રિઝલ્ટ આપતા નથી। અને આવનાર ચૂંટણીમાં જો ન આવે તો એમે કોઈ પણ પશુપાલકો કોઈ પણ મત દેવા જશું નહીં। કોઈ પણ ગણાતી હોય કે ગમે તે હોય, અમારે કોઈ અપક્ષ નહીં, કોઈને લેના દેના નહીં, પણ અમારા ગૌસર ખાલી કરો એવી અમારી નમ્ર અપીલ છે।